જન્મદિવસ કોઈ ખાસ રીતે ઉજવવો તો 25 દીકરીઓને કન્યાદાન કરીને અમારી દીકરીનો જન્મદિવસ એવી રીતે ઉજવો એ પ્લાનિંગ અમને સારું લાગ્યું. કોઈ જગ્યાએ નાના મોટા ફંક્શનમાં રૂપિયા વાપરી દઈએ છીએ, કોઈ લોકો એનિવર્સરીમાં વાપરતા, બર્થડેમાં વાપરતા, તો મેં એ ટાઈમથી નક્કી કર્યું કે હું થોડા પૈસા બચાવી આ બધામાં હું આયોજન કરું. જે 25 છોકરીઓ છે એમાં લારીવાળા કચરાવાળા બધા છે કે જે જેમને સાવ બે ઘર આખા ઘરમાં બે કે ત્રણ ગ્લાસ તો પાણીના ગ્લાસ બે કે ત્રણ છે, એટલી ખરાબ પરિસ્થિતિ છે, એ લોકોને જ અમે ચૂઝ કર્યા છે. અમદાવાદમાં રહેતા સોનાના વેપારી ગિરીશભાઈ સોનીએ તેમની ભત્રીજીના જન્મદિનની ઉજવણી નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ 25 યુવતીઓના ધામધૂમથી લગ્ન કરાવી કન્યાદાન કર્યું. સૌપ્રથમ એવું હતું કે અમે છે ને એક દીકરીના લગ્ન કરેલા ગઈ સાલ, જેની જરૂરિયાતમંદ હતી, ત્યારે એ સક્સેસફુલી પાર પડ્યું. અને એને એવી જરૂરિયાત હતી ને કે જે કોઈને કહી નથી શકતા, અને એને વ્યાજે પૈસા લાવવા પડે. તો ત્યારથી થોડોક મગજમાં એવો વિચાર આવ્યો કે આપણે જ્યાં સામાજિક ભંડોળમાં રૂપિયા વાપરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ નાના મોટા ફંક્શનમાં રૂપિયા વાપરી દઈએ છીએ, કોઈ લોકો એનિવર્સરીમાં વાપરતા, બર્થડેમાં વાપરતા, તો મેં એ ટાઈમથી નક્કી કર્યું કે હું થોડા પૈસા બચાવી આ બધામાં હું આયોજન કરું. એમણે પહેલી વાર વિચાર્યું, અમને કીધું, ત્યારે તો અમે હસતા હતા કે આટલી 25 છોકરીઓનું લગ્નનું આયોજન, અમારા સમાજમાં એક લગ્ન કરવું હોય તો બધાને આંખે પાણી આવી જાય, એમાં કેટલું બધાને સાચવવાના, તે તમારે જમણવારનું, તમે લગ્નનું કેટલું બધું સેટિંગ હોય એક લગ્ન કરવામાં, તમારા 25 છોકરીઓના એમના સાસરાવાળા પિયરવાળા આ તે કેટલા બધા જણને સાચવવાના, મહેમાન હોય એ લોકોને થોડું ઘણું આગું પાછું થાય તો કેટલો, પણ આ વખતે એમનું ખરેખર એમનું સેટિંગ એટલું અઠવાડિયામાં જ એમણે આટલું મોટું ઊભું કરી દીધું, ને એમાં પણ એટલું પરફેક્ટ સેટિંગ પ્રમાણે, કોઈ વસ્તુમાં ભૂલ નહીં, કોઈ કચાશ નહીં. વરઘોડો આ તે બધું જ એમના તરફથી હતું આયોજન, કે અહીંયાથી આપણે ડીજે પણ નહીં લઈ જવાનું, કંઈ જ નહીં, ખાલી ટાઈમસર આપણે ત્યાં પહોંચવાનું. એક પણ રૂપિયો આપણે ત્યાં ભર્યો નથી અને એમને લીધો પણ નથી. હા, બધા સમૂહ લગ્ન કરતાં બહુ અલગ જ હતું, પણ વ્યવસ્થિત રૂપે બધી રીતના ચોરી છે, આ છે, બેસવાની વ્યવસ્થા છે, અને આમ જોવા જાય ને તો લગ્નમાં ખર્ચો એ ઘણો થાય છે. અને એક દીકરી તરીકે એમ કે આ મા બાપને લગ્ન પ્રસંગ કાઢવો પ્રસંગ બહુ મોટી વાત કહેવાય, તો એમને 25 વરઘોડિયાને મતલબ દીકરીઓને પરણાય છે તો બહુ મોટી વાત કહેવાય. 3-4 કે 5-1 કપલ કદાચ એવા હશે કે જેને કોઈને સંતાન પણ છે, કોઈ છૂટાછેડા થયા છે, અને એ એકાદ કપલ એવું છે જે વિધવા છે. એટલે અમે એના માટે દાખલો બેસાડ્યો કે ખાલી સમૂહ લગ્ન આપણો ટાર્ગેટ નથી, એવો વર્ગ જે છે કે જેને સમાજ એક થાય કે વિધવા થયા પછી એને તરછોડવા માંડે છે, એવા પણ 2-3 પરિવાર હતા.